અને હવે જુઓ નેશનલ ટોપ 9 ન્યૂઝ. પીએમ મોદી આજે મહારાષ્ટ્રને વધુ બે વંદે ભારત ટ્રેનની ભેટ આપશે. પીએમ મોદી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. એક ટ્રેન મુંબઈથી સોલાપુર વચ્ચે દોડશે, જ્યારે બીજી ટ્રેન મુંબઈ અને શિરડી વચ્ચે દોડશે. બંને રૂટ મુંબઈના ઐતિહાસિક સ્થળોને મહારાષ્ટ્રના ધાર્મિક યાત્રાધામો સાથે જોડાશે. વંદે ભારત ટ્રેનમાં મુંબઈથી માત્ર 6.5 કલાકમાં સોલાપુર પહોંચાડાશે, જ્યારે કે 5.5 કલાકમાં મુંબઈથી શિરડી પહોંચી શકાશે. આ ટ્રેનની મદદથી મુંબઈથી નાસિક અને પુણે ઝડપથી પહોંચાશે. આ બંને ટ્રેનને મળીને મહારાષ્ટ્રમાં હવે કુલ 4 વંદે ભારત ટ્રેન દોડશે. અદાણી જૂથ પર હિન્ડનબર્ગના રિપોર્ટ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમમાં એક અરજીમાં માંગ કરાઈ છે કે નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખમાં તપાસ સમિતિની રચના કરવામાં આવે. આ અંગેના નિર્દેશ સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આપે તેવી પણ અરજી કરવા માંગ કરવામાં આવી છે. તો દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ નેતાઓના માસ્ક અને પોસ્ટર સાથે વિરોધ દર્શાવ્યો. દિલ્હીમાં વારંવાર ટળેલી મેયરની ચૂંટણી માટે ફરી એકવાર નવી તારીખ મોકલી છે. દિલ્હી સરકારે ઉપરાજ્યપાલને પત્ર લખીને 13 અથવા 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાની માંગ કરી છે. આ પૂર્વે ભારે હોબાળાને પગલે મેયરની ચૂંટણી પૂર્ણ થઈ શકી ન હતી. મુસ્લિમ મહિલાઓને પણ મસ્જિદમાં જઈને નમાજ અદા કરવાનો બરાબર હક છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સુપ્રીમમાં રજૂઆત કરતા કહ્યું કે કોમન એરિયામાં મહિલા અને પુરુષોનો આમનો સામનો ન થવો જોઈએ. દેશની અનેક મસ્જિદમાં પુરુષ અને મહિલાઓની ઇબાદત માટે અલગ રૂમ છે. પાછલા 12 વર્ષમાં 16 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે સંસદમાં કહ્યું કે ગત વર્ષે જ 2,25,000 લોકો ભારત છોડીને વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. વિદેશમાં સ્થાયી થતા લોકો એક દેશની નાગરિકતા સ્વીકારે તો ભારતની નાગરિકતા આપોઆપ રદ થઈ જતી હોય છે. ડીઆરઆઈએ ભારતીય કોસ્ટગાર્ડની મદદથી તમિલનાડુના દરિયાકાંઠેથી રૂપિયા 10 કરોડની કિંમતનું 10.74 કિલો વિદેશી સોનું રિકવર કર્યું છે. ડીઆરઆઈએ ભારતીય કોસ્ટગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં મંડપમ કિનારે સમુદ્રમાં એક માછીમારીની બોટને અટકાવી અને રૂપિયા 10.1 કરોડની કિંમતનું આશરે 17.74 કિલો વજનનું વિદેશી સોનું જપ્ત કર્યું અને કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કર્યું. બિહારના પટણામાં જેડીયુ એમએલસી રાધાચરણ શાહના ઘર, ઓફિસ સહિત 34 સ્થળે આવકવેરાએ દરોડા પાડ્યા. આઈટીને કાર્યવાહી દરમિયાન 70 લાખ રોકડ મળ્યા તો રાધાચરણ શાહના ભાગીદારોના સ્થળોએથી 3 લાખ રૂપિયા મળી આવ્યા છે. આઈટીએ મનાલી, હરિદ્વાર, દિલ્હી, નોઈડા, પટણા અને ગાઝિયાબાદમાં દરોડા પાડ્યા છે. જમ્મુ કાશ્મીરના કુપવાડા, અનંતનાગ સહિતના જિલ્લામાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું. સંખ્યાબંધ વાહનો અને ઘરો પર બરફના થર જામ્યા. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, હિમાચલમાં બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી વ્યક્ત કરી, જેથી મેદાનોમાં ફરી ઠંડી વધી શકે છે.